અરે ઓ મન બા ઘડીક તો તું કરી લે જાત સાથે વાત જાત સાથે વાત સાંભળી લે અધિક તો ધ્યાન દઈને અંતર મનની વાત અંતર મનની વાત અરે ઓ મન घड़िक तो तू कर ले जात साथे बात 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 सा सा सारा सब बन्दो एने केवाय जे भूतकाल ने भूली जाए वर्तमान में साथ आपे हाँ અને ભવિષ્યમાં પ્રોત્સાહન આપે નમસ્કાર દર્શક મિત્રો જાત સાથે વાતમાં હું તપસ્વીની ફરી એક વખત તમારું સ્વાગત કરું છું સંબંધો કેવા હોવા જોઈએ જ્યાં આપણને એમનો સાથ પૂરો પાડે આપણી જે ભૂતકાળની વાતો છે એને યાદ ના રાખે વર્તમાનમાં આપણને સપોર્ટ કરે અને ભવિષ્યની કોઈ પણ આપણી જે પણ વિચારધારા હોય એમાં આપણને પ્રોત્સાહન આપે ચાલો વધારે વાત કરીએ હ રમેશની જેમ બ્રહ્મકુમારી ઈશી સાથે નમસ્કાર ઈશી તવે ઓમ શાંતિ ઓમ શાંતિ પહેલાના જમાનાના પેરેન્ટ્સ અને અત્યારના મોડર્ન પેરેન્ટ્સ એની પરવરીશમાં શું ફરક પડતો હશે ઈશી જેમ પેરેન્ટ્સ તો પેરેન્ટ્સ છે હમ અને સમય ચક્ર જે રીતે ફરી રહ્યું છે અને જે રીતે બધામાં જ પરિવર્તન આવતું રહ્યું છે એવી રીતે ડેફિનેટલી બંને પેરેન્ટિંગમાં ફરક છે જ હમ કારણ કે આજથી પચાસ વર્ષ પહેલા કે સો વર્ષ પહેલા આપણે ઇમેજિંટ કરીએ કે આપણે જે પણ સાંભળ્યું છે એ જમાનાનું તો એમાં માતા પિતા એમાં ફાધર વર્કિંગ હોય પણ મધર ઓલમોસ્ટ ઘરમાં જ ધ્યાન રાખતા ઘરનું ધ્યાન રાખે બાળકોનું ધ્યાન રાખે એટલે બે માંથી એકની હૂફ તો સતત બાળકોને મળતી રહેતી કે સતત એટેન્શન મળતું હતું બેમાંથી એક પેરેન્ટનું જ્યારે અત્યારના સંજોગોમાં પરિસ્થિતિ એવી છે કે ઘણા ખરા અંશે માત પિતા બંને વર્કિંગ હોય છે અને તે વખતે સંજોગો જ એવા છે કે જ્યારે એ લોકોને કામ કરવું પડે છે અને તે સંજોગોમાં બંને નું ધ્યાન એ બાળકને મળતું નથી હોતું પરિસ્થિતિ કે સંજોગો જ આવવા છે બાળક પર એની અસર થવાની છે બીજું શું હતું કે એ ટાઈમમાં એટલું બધું એક્સપોઝર નહોતું મીડિયાનું પણ કે એટલું એક્સપોઝર પેરેન્ટ્સનું પણ નહોતું ના સોશિયલ મીડિયાનું સાદાઈવાળું જીવન હતું અને પોતાના પૂરતું જ ફોકસ હતું પોતાનું પોતાના પરિવાર પૂરતું એટલું જ ફોકસ હતું અને અત્યારે આપણા બધાની જ લાઈફ એ ચેન્જ થઈ ગઈ છે અને ખાસ કરીને સોશિયલ મીડિયાનું એક્સપોઝર એટલું બધું છે અને સાથે સાથે આપણા સ્ટેટસને મેન્ટેન કરવું એ લેવલ મેન્ટેન કરવું અને એ બધામાં આપણે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છે કે જે ધ્યાન બાળકને આપવું જોઈએ એ ક્યાંક મિસ થઈ જાય છે અને જ્યારે બંને વર્કિંગ પેરેન્ટ છે ત્યારે બાળકનું ધ્યાન કોણ રાખે ત્યારે બેબી સિટિંગની વાત આવે ક્યાં ઘરમાં ચલો તમે બહુ ફાઈનાન્શિયલી સાઉન્ડ છો તો કોઈકને તમે ઘરમાં રાખો અને એ ઘરમાં એ બેબી સિટિંગ કરાવે ક્યાં બેબી સિટિંગના જ્યાં પણ સ્થાન છે તો ત્યાં જઈને તમે બાળકને ડ્રોપ ઓફ કરતા જાઓ અને પાછા વળતા તમે લેતા આવો તો આમાં અટેન્શન પેરેન્ટ્સથી હતી અને જે બેબી સિટરના જે વ્યક્તિઓ છે તો એ એમની પાલના કરી રહ્યા છે એમનું પેરેન્ટિંગ એકચ્યુલી કરી રહ્યા છે પાલન પોષણ એટલે જ્યાં મારા રોલમાં કચાશ આવે છે જ્યાં મારા રોલમાં મને પૂરતો ટાઈમ નથી મળતો ઈચ્છા પણ છે ભાવના પણ છે કરવું પણ છે બાળકનું ધ્યાન પણ ટાઈમ જ નથી પરમિટ કરતો એટલે જ્યારે આવા સંજોગો હોય છે ત્યારે બાળક થોડું ડિટેચ ફીલ કરે છે પેરેન્ટ્સથી અને એટલે તમે જોયું હશે કે આજકાલ બાળકો જ્યારે મોટા થાય છે ત્યારે એ લોકોનું ફોકસ પેરેન્ટ્સની ફિલિંગ કરતાં કેરિયર ઓરિયન્ટેડ વધારે બની ગયું છે કારણ કે બાળક જ્યારે નાનું હતું ત્યારે પેરેન્ટ્સ માટે પણ પ્રાધાન્ય કેરિયરનું હતું એ જોબનું હતું કે જે તે ફિલ્ડમાં હતા ત્યાં હતું એટલે એ જ વસ્તુ રિપ્લિકેટ થાય છે જ્યારે બાળક મોટું થાય ત્યારે પોતાના કેરિયરને લઈને વિદેશ ભણવા જાય છે ક્યાં દૂર સ્થાન પર જાય છે ને જાય છે તો બહુ ઇઝીલી જાય છે ને કોઈ એવી બહુ ફિલિંગ નથી કે મારા મા બાપનું શું થશે એમને કેવી ફીલિંગ આવતી હશે એમનું ધ્યાન કોણ રાખશે એ હવે ઓલ્ડ એજ થઈ ગઈ છે તો એમનું પણ ધ્યાન મારે રાખવું જોઈએ મારી ફરજમાં આવે છે આ બધી જે ભાવનાઓ છે ને એ ધીરે ધીરે વિસરતી જતી હોય એવું લાગે છે કારણ કે ક્યાંક આપણે જ્યારે પેરેન્ટિંગનો ટાઈમ હતો એ બાળકના ભરણ પોષણનો ટાઈમ હતો પાલન પોષણનો ટાઈમ હતો ત્યારે એટલો ટાઈમ આપણે નહોતા આપી શક્યા એટલે જે એ બોન્ડિંગ સ્ટ્રોંગ હોવું જોઈએ એ નહોતો જ્યારે પચાસ સો વર્ષ પહેલાની વાત આપણે કરીએ તો ત્યારે ફોકસમાં બાળક હતું ભલે બધી જ જવાબદારીઓ એ લોકો પણ સંભાળતા હતા પણ આફ્ટર ઓલ ફોકસ બાળક ઉપર હતું બાળકના સંસ્કાર સિંચન ઉપર હતું બાળકની કેળવણી પણ હતું અને એટલે એ જે સ્ટ્રોંગ બોન્ડિંગ હતું ને તો તે વખતે જો બાળકને મા બાપથી દૂર જવાનો વારો આવે તો એને પહેલા ધ્યાન મા બાપનું આવતું કે મારા મા બાપના કારણે મારે નથી જવું મારે મારું કેરિયર ભલે થોડું ઓછું બનશે પણ પહેલા મારા માટે મારા માતા પિતા છે એટલે પ્રાયોરિટીમાં ફર્ક પડવા માંડ્યો એટલે આપ કહો છો એ પ્રમાણે પહેલાના જમાનામાં ફેમિલીને મોર ઇમ્પોર્ટન્સ હતું એટલે એનો મતલબ એવો નથી કે અત્યારે ફેમિલીને ઇમ્પોર્ટન્સ નથી આપતા આપણે લોકો પણ પ્રાયોરિટીઝ ચેન્જ થઈ ગઈ છે અને આપણે જેમ વાત કરીએ પ્રમાણે અત્યારે મોસ્ટલી બૌદ્ધ પેરેન્ટ્સ વર્કિંગ હોય તો નેચરલી છે કે ધ્યાન થોડું ડિવાઈડ થઈ જાય અને એવું પણ બનતું કે આજકાલ ન્યુક્લિયર ફેમિલીઝની ફેશન છે એકચ્યુઅલી હું ફેશન જ કહીશ અ જોઈન્ટ ફેમિલીઝ ની અંદર બીજા જે ફેમિલી મેમ્બર્સ હોય તો એ બાળકની ટેક કેર વધારે સારી રીતે થઈ શકતી હતી એવા ફેમિલીઝમાં જે અત્યારે બહુ ઓછી છે જોઈન્ટ ફેમિલીઝ બહુ ઓછા જોવા મળે છે તો આ જે જોઈન્ટ ફેમિલી ની વાત હું કરી રહી છું એમાં જ્યારે ગ્રેન્ડ પેરેન્ટ્સ હોય ત્યારે એ બાળકની જે પરવરિશ થાય એ થોડી જુદા પ્રકારની હોય તો બાળકની પરવરિશની અંદર ગ્રેન્ડ પેરેન્ટ્સ શું રોલ પ્લે કરીશી ચાલે આમાં જે ગ્રાઇન્ડ પેરેન્ટ્સ છે એનો બંને પ્રત્યેનો રોલ હોવો જોઈએ પોતાના બાળકો જે હવે પેરેન્ટ્સ બન્યા છે કે એમના જે ગ્રેન્ડ સન્સ છે કે ગ્રેન્ડ ડોટર્સ છે એ બંને પ્રત્યેનું એમનું વલણ આપણે જોવા જઈએ તો બહુ મુખ્ય રોલ એ લોકો ભજવી રહ્યા છે કારણ કે બીંગ અ પેરેન્ટ ઓફ અ પેરેન્ટ તે વખતે એમનો રોલ આવે છે એઝ અ મેન્ટોરનો કારણ કે પોતે એ પ્રોસેસમાંથી પાસ થઈ ચૂક્યા છે જ્યારે એમના બાળકો હવે મા બાપ બન્યા છે એક આ મેઇન ડિફરન્સ છે અને બની શકે કે એટલા અનુભવી છે કે જયારે એ લોકો એ પ્રોસેસમાંથી થ્રુ ગયા ત્યારે એમને પણ ક્યાંક એવું લાગ્યું હશે કે આ કરવું જોઈએ તો તું આ નહોતું કરવા જેવું કે આ ઉણપ રહી ગઈ છે તો એમના અનુભવ થકી જો આપણે શીખીએ અને એઝ અ પ્રોપર મેન્ટોર જે એ લોકો બન્યા છે તો એનું આપણે સલાહ સૂચન માનીએ તો બની શકે કે આપણાથી એ લેકિંગ ના રહે એટલે એઝ અ બને અને જે સન્સ ને ગ્રેન્ડ ડોટર્સ છે તો એ લોકો માટે તો વ્હાલનો દરિયો છે જેમ આપણે ત્યાં કહેવત છે કે હંમેશા મૂડી કરતા વ્યાજ વ્હાલું જ લાગે એટલે ડેફિનેટલી એ વાલનો દરિયો રહેવાના જ એમના ગ્રેન્ડ ને ગ્રેન્ડ ડોટર્સ માટે પણ એની સાથે સાથે એક બીજી જે મહત્વપૂર્ણ વાત છે કે એમના માટે આદર્શ પણ એમને સ્થાપિત કરવા પડશે કારણ કે તમે ભવિષ્ય બનાવી રહ્યા છો બાળકનું અને એ બાળક જે હજુ નાદાન છે નાનું છે એને ખબર નથી કે શું સાચું છે ને શું ખોટું છે અને વધારે સમય ગ્રેન્ડ પેરેન્ટ્સ પાસે જ રહેવાના છે બાળકો કારણ કે જે લોકો બેબી સેટિંગમાં નથી મોકલતા બાળકોને એ પોતાને દાદા દાદીને ત્યાં કે નાના નાનીને ત્યાં ડ્રોપ ઓફ કરીને પછી જોબ પર જતા હોય તો તે વખતે બહુ મુખ્ય રોલ અમને ભજવવાનો હોય છે તે વખતે બંને માટે એ લોકોએ રોલ પ્લે કરવાના છે એઝ અ ગ્રેન્ડ અને એઝ પેરેન્ટ્સ એઝ અ પેરેન્ટ્સ જ્યારે ગ્રેન્ડ પેરેન્ટ્સ પેરેન્ટ્સ અને ગ્રેન્ડ પેરેન્ટ્સ બંનેનો રોલ પ્લે કરે તો એમાં બોન્ડિંગમાં ફરક આવે પેરેન્ટ્સ સાથેનું બોન્ડિંગ અને ગ્રેન્ડ પેરેન્ટ્સ સાથેનું બોન્ડિંગ તો મોસ્ટલી સમય જો બાળક બહુ નાનું હોય અને સ્કૂલે ના જતું હોય તો ગ્રેન્ડ પેરેન્ટ ટાઈમ રહે કારણ કે ત્યારે કલાકોમાં તો બાળક સુઈ જવાનું હોય અને સવારે ફરી પાછા પેરેન્ટ્સ બિઝી હોય જવાની ઉતાવળમાં તો ટેક કેર તો ગ્રેન્ડ પેરેન્ટ્સ જ કરતા હોય તો એ જે સમય વિતાવે છે ગ્રેન્ડ પેરેન્ટ્સ સાથે તો કદાચ વધારે અટેચ એ ગ્રેન્ડ પેરેન્ટ્સ સાથે હોય પેરેન્ટ્સ કરતા તેના બોન્ડિંગમાં શું ફરક આવે એક્ચુઅલી શું છે કે ગ્રેન્ડ પેરેન્ટ સાથે બોન્ડિંગ વધારે હોય એવું નથી પણ બાળક જેની સાથે સમય વધારે વિતાવે ક્યાં જે પણ બાળક સાથે વધારે સમય વિતાવે તો એનું બોન્ડિંગ નેચરલી સ્ટ્રોંગ જ રહેવાનું છે ચાહે એ બેબી સિટીંગમાં જાય છે ને ત્યાં બેબી સિટર કોઈ વ્યક્તિ છે કારણ કે એ પણ મેક્સિમમ ટાઈમ આપી રહ્યું છે તો એનું બોન્ડિંગ એની સાથે જ રહેવાનું છે તો એવી જ રીતે ગ્રેન્ડ પેરેન્ટ્સ અને જ્યાં પેરેન્ટ્સની વાત છે કારણ કે ગ્રેન્ડ પેરેન્ટ્સમાં તો પણ એ લાગણી છે કે મારો આ પૌત્ર છે કે આ મારું વ્યાજ છે એટલે એક કનેક્ટિવિટી તો છે જ છે અને મેક્સિમમ ટાઈમ એ પસાર પણ કરી રહ્યા છે ગ્રેન્ડ પેરેન્ટ્સ સાથે એટલે એ બાળકનું બોન્ડિંગ વધુ થાય છે બીજું કે પેરેન્ટ્સ જ્યારે આખો દિવસ વર્ક કરીને સાંજે પાછા આવે ત્યારે ઘણી બધી રિસ્પોન્સિબિલિટીઝને લઈને આવતા હોય છે નિભાવીને આવતા હોય છે ઘણા બધા પ્રેશર્સને લઈને આવતા હોય છે અને તે સમયે જ્યારે બાળકને એટેન્શન જોઈએ છે પેરેન્ટ્સનું તે વખતે કદાચ ફૂલ્લી એ અટેન્શન આપી નથી શકતા હોતા કારણ કે ફિઝિકલી એ લોકો ત્યાં છે પણ મેન્ટલી એ લોકો પોતાના પ્રેશર્સ અને પોતાના ગોલ્સ અને પોતાના રિસ્પોન્સિબિલિટીઝમાં વધારે હોય છે ક્યાં જે કંઈ પણ બન્યું હોય કાર્યક્ષેત્ર પર એટલે તે વખતે કદાચ જો બાળક જીદ કરે તો કદાચ એક લાફો પણ મારી દે કે ચીડાઈ જાય કે અકળાઈ જાય જ્યારે એ ઇમોશનલ સ્ટેબિલિટી ગ્રેન્ડ પેરેન્ટ્સમાં બધું જોવા મળે છે કારણ કે એ લોકો સાથે જ છે ઠરેલ છે ઉંમરને પાસ કરી છે એટલે એ લોકોએ જીવન જોયું છે અને એના કારણે એમની પાસે જે ધૈર્યતા છે કે જે શાંતિ છે કે જે પ્રેમ છે એ જે વેલ્યુ સિસ્ટમ એમની પાસે છે એ વેલ્યુ સિસ્ટમ બાળકને વધારે એટ્રેક્ટ કરતું હોય છે કારણ કે આફ્ટર ઓલ આપણે બધા એક ચૈતન્ય શક્તિઓ છે જે આપણે ગત એપિસોડમાં પણ વાત કરી કે જ્યારે સોલ લેવલ ઉપર આપણે કનેક્શનમાં આવીએ તો સોલ પણ પોતે વેલ્યુ બેઝડ છે અને એને વધારે ડિમાન્ડ વેલ્યુઝની જ હોય છે કારણ કે હજુ તો ફ્રેશ છે બાળક હજુ બીજા કોઈ આટી ગોટીમાં આવ્યા નથી એટલે એ જે શુદ્ધ ચેતના છે ને એ વધારે વેલ્યુઝ તરફ અટ્રેક્ટ થતું હોય છે પુલ થતું હોય છે અને તે અરસામાં વધારે વેલ્યુઝ જો પેરેન્ટ્સ કરતા ગ્રેન્ડ પેરેન્ટ્સમાંથી મળે ને તો એ ડેફિનેટલી ડેફિનેટલીનું બોન્ડિંગ સ્ટ્રોંગ થઈ જાય છે ગ્રેન્ડ પેરેન્ટ્સ પર ઘણી વખત આપણે એવું પણ જોયું છે એવા કિસ્સાઓ જોયા છે આપણે સાંભળ્યું છે ને કદાચ આપણે પોતે પણ એવું કર્યું હશે આપણે જ્યારે નાના હઈશું ત્યારે કે અમુક વસ્તુઓ શેર કરવાની હોય તો આપણે પેરેન્ટ્સ પાસે નહીં જઈએ આપણે ગ્રાન્ડ પેરેન્ટ્સ પાસે પહેલા જતા હતા કારણ કે આપણને ખબર હતી કે શાંતિથી આપણને સાંભળશે અને એનો રસ્તો આપણને બતાડશે કોઈક વસ્તુ જોઈતી હોય તો દાદા પાસે પહેલા દોડી જાય બાળક પપ્પા પાસે પછી જાય અમુક એવી ડિમાન્ડ હોય કે જે બાજ પૂરી કરે દાદી જ પૂરી કરે એ મમ્મી કદાચ એમ ગુસ્સો કરે કે અત્યારે નહીં પછી આમ તેમ રીઝન્સ આપે એના તો એ ડિમાન્ડ જ્યાં પૂરી થતી હોય ને જે શાંતિથી સાંભળે અને એને અસ્યોરન્સ હોય કે જે પણ કામ લઈને જાય છે એનું કામ એ પૂરું થશે ત્યાં એટલે કદાચ એ ગ્રેન્ડ પેરેન્ટ્સનું બોન્ડિંગ ત્યાં વધારે સ્ટ્રોંગ થતું હોય એવું લાગે કારણ કે ગ્રેન્ડ પેરેન્ટ્સ મોસ્ટલી રિટાયર્ડ હોય તેમની પાસે ઇનફ ટાઈમ હોય એને સાંભળવાનો એને સમજવાનો એની સાથે ટાઈમ સ્પેન્ડ કરે રમે જુદી જુદી પ્રવૃત્તિઓમાં એને સાથ આપે એટલે કદાચ એ બોન્ડિંગ થોડું વધારે ત્યાં સ્ટ્રોંગ હોય થઈ જાય છે એવું મને લાગી રહ્યું છે અને શું છે કે બહુ જલ્દી લોકો રિએક્શન નથી આપતા હોતા આપણે અત્યારે જોઈએ છે કે જે પેરેન્ટ્સ એટલા બધા પોતાના પ્રેશર્સમાં જીવતા હોય તો તે વખતે એ હજુ સમજે કે સાંભળે બાળકને એની પહેલા એટલા બધા રિએક્શન્સ આપણે આપી દઈએ છીએ કે રિએક્શનથી જ બાળક ગભરાઈ જાય એટલે એક સાઉન્ડ એટમોસ્ફિયર એક સિક્યોર્ડ એટમોસ્ફિયર અને એ એમને ગ્રેન્ડ પેરેન્ટ્સ પાસેથી મળી જાય છે હવે આપણે જે બેબી સીટરની વાત કરી કે કેરટેકર હોય ઘરની અંદર તો જેટલો ટાઈમ એ ત્યાં સ્પેન્ડ કરે છે તો એના પરથી તો એવું જ આપણે વિચારી શકીએ કે એ વ્યક્તિનો જે સ્વભાવ એમની જે પદ્ધતિઓ કે એમનો જે વર્તન કે વ્યવહાર હોય એ બાળક તો જોઈ જોઈને શીખે છે તો એ બધું જોઈને પણ જયારે બાળક અમુક વસ્તુઓ શીખે અને પછી એઝ અ પેરેન્ટ આપણને ના ગમે તો આપડે એવું કહીએ છીએ કે આવું તો હું કરતી નથી કે આવું તો હું કરતો નથી તું આ ક્યાંથી શીખી લે પણ આપણી પાસે ખરેખર ઇનફ ટાઈમ નથી એને આપવાનો આપણે કોઈક વ્યક્તિને સોંપી દઈએ છીએ બાળકને એના માટે બ્લેમ કરીએ કે ભાઈ આ તો તું ખોટું બોલ્યો કે ખોટું બિહેવ કર્યું કે તારું વર્તન બરાબર નહોતું કે તારી વાણી બરાબર નહોતી કે તું જીદ કરે છે તું સમજતું નથી તારું ધ્યાન નથી જે પણ સ્ટેજનું બાળક હોય કોઈ પણ હોય તો એની અંદર આ બધી જે બ્લેમ આપણે એને કરીએ તો એમાં ખરેખર બાળકનો તો વાંક જ નથી કારણ કે બાળક તો જે જોવે છે તે અનુસરે છે એટલે એમાં જે બોન્ડિંગની વાત આવે છે તો એવા ઘણા પણ કિસ્સા આપણે જોયા છે કે જેની અંદર કેરટેકર સાથે બાળકનું બોન્ડિંગ બહુ સારું હોય સ્વાભાવિક છે મેં કીધું ને કે જ્યારે ટાઈમ જે એને આપી રહ્યું છે એના સાથે જેનું બોન્ડિંગ મેક્સિમમ રહેવાનું છે એ રૂલ છે અને એટલે આપણે જ્યારે ટાઈમ નથી આપી શકતા તો પછી આપણી સાથે જો બોન્ડિંગ ઓછું હોય તો એને આપણે એક્સેપ્ટ કરવું જોઈએ અને માટે રસ્તો કાઢવો જોઈએ કારણ કે અત્યારે મેક્સિમમ એ પણ જોવા મળ્યું છે કે બાકીનો ટાઈમ જે છે ક્યાં તો પ્રેશર્સમાં છે ક્યાં તો કામ પતાવાના છે ઘણા બધા એમાં એન્ગેજ છે ક્યાં તો વોટ્સએપ પર ને ઈમેલ પર ને મોબાઈલ પર એન્ગેજ છે કારણ કે જેમનો લીઝર ટાઈમ હોય છે કે જેમાં એ પોતાના ફ્રેન્ડ સાથે કનેક્ટ થતા હોય એટલે ક્યાં ક્યાં મારો ટાઈમ જઈ રહ્યો છે અને એમાંથી જો હું કટસ્ટાર્ટ કરું કદાચ માની લો કે બંને વર્કિંગ પેરેન્ટ છે ઘરે આવ્યા છે ઘરનું બધું કામ બાકી છે જમવાનું બનાવવાનું છે કપડાં લેવાના છે જે પણ બાકી છે કામ માની લો કે માતા એમાં એન્ગેજ થઈ ગઈ મધર એમાં એન્ગેજ થઈ ગઈ તો ફાધર પાસે તે વખતે ટાઈમ છે તો તે વખતે પોતાનું ઓફિસનું કામ ના કરીને કે મોબાઈલ પર પોતાનું કામ ના કરી અને તે વખતે જો બાળકને અટેન્શન આપે કારણ કે વન ઓફ ધી પેરેન્ટ શુડ ગીવ ધ અટેન્શન એટલે આ જો અટેન્શન આપવામાં આવે તો હજુ બોન્ડિંગ સ્ટ્રોંગ બનવાના ચાન્સીસ છે પણ ઘણી વખત ઈશ્યુ તન એવું પણ થતું હોય કે ગ્રેન્ડ પેરેન્ટ્સની સાથેનું બોન્ડિંગ ઓફકોર્સ બાળકનું વધારે છે કારણ કે વધારે ટાઈમ સ્પેન્ડ કરે છે પણ એમાં ઘણી વખત પેરેન્ટ્સને પણ એમાં ઇશ્યુઝ હોય તો પેરેન્ટ્સ ઘણી વાર એવું બ્લેમ કરે કે આવું શું દાદા દાદી જેવું વિચારે છે શું આવું કરે છે આવું ના અથવા ગ્રેન્ડ પેરેન્ટ્સ અને પેરેન્ટ્સ વચ્ચે કોન્ફ્લિક્ટ ઉભો થાય કે તમે એને એવું કેમ કરવાનું કીધું તમે આવું એમને કેમ કરવા દીધું તમારે ના પાડવાની હતી તમારી વસ્તુ એને નથી લઈ આપવાની અમે પછીથી અપાવવાનો પ્લાન કરેલો જે કોન્ફ્લિક્ટ ઉભો થાય જે મોર્ડન પેરેન્ટ્સ અને ગ્રેન્ડ પેરેન્ટ્સની વચ્ચે તો એને આપણે કેવી રીતે ટેકલ કરી શકીએ આ જે કોન્ફ્લિક્ટ છે ને હજુ પણ થોડું ડીપલી નથી મેં તો ત્યાં સુધીના ઘણા કેસીસ સાંભળ્યા છે કે એ દાદા દાદી પાસે જવા જ ના દે બાળકને એટલે આ એક બહુ સ્ટ્રોંગલી ઇનસિક્યોરિટીની ફિલિંગ છે કારણ કે ના પોતે ટાઈમ આપી શકે છે ને ના એ બોન્ડિંગ સહન કરી શકે છે એમ થશે કે આ છોકરો મારા હાથ થી નીકળી જશે એ કા લૂટીને દાદા દાદીનો થઈ જશે હજુ નાના નાની પર એટલા ક્વેશ્ચન્સ નથી ઉઠતા કારણ કે એમને પોતે અનુભવ કર્યો છે એ લાઈફ કે મારા પેરેન્ટ્સે મને કેવી રીતે મોટી કરી તો એ વિશ્વાસ છે પણ મારા સાસુ સસરાનો મને અનુભવ નથી અને એટલે એમનાથી ઓલવેઝ હું ઇનસિક્યોર રહું છું પણ અહીંયા એક થોડું બ્રોડનિંગ આપણે જો આપણું વિઝન કરીએ કે તમે બેબી સેટિંગમાં મોકલો છો કારણ કે કોઈને કોઈ તો જોઈશે જ એનું ધ્યાન આપવા માટે ચાહે કેરટેકર હોય કે ચાહે બેબી સેટિંગમાં જઈને તમે એને મૂકો પણ ક્યાંક તો મૂકવાનો જ છે તો વાય નોટ ગ્રેન્ડ પેરેન્ટ ઓફકોર્સ કારણ કે એ ફેમિલી થી છે સૌથી પહેલા તો દાદા દાદી છે ઇટ્સ કનેક્શન ઓફ અ સ્ટ્રોંગ કનેક્શન ઓફ ફેમિલી અને એમને જ સંસ્કાર આપ્યા છે 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 મારા જેને મેં મેં સિલેક્ટ કર્યા કર્યા કે કે પસંદ જેનાથી હું કમ્ફર્ટેબલ છું તો એમણે જયારે એમને તૈયાર કર્યા છે તો ડેફિનેટલી એમની પરવરિશ પણ એવી જ રહી હશે અને એક આઉટ ભલે કેરટેકર છે પણ એ કેરટેકિંગ કેમ કરે છે કારણ કે એમને પૈસાની આવશ્યકતા છે તો એમનો મોટો સંભાળવા કરતા પણ વધુ એ પૈસામાં જ હોય નેચરલી છે કારણ કે એમને વધુ પૈસા મળે તો જ એ કરે કામ પ્રોફેશનલ એક ટચ છે એમાં તો એ પ્રોફેશનલ ટચ બાળકને મળે કે એ કયા સંસ્કાર ને કયા બેકગ્રાઉન્ડ થી ને કેવી રીતે છે ને શું શીખવાડશે બાળકને એ બિહાઈન્ડ ધ વાત છે અને ત્યાં આપણને એટલો વિશ્વાસ પણ નથી પણ એટલીસ્ટ ગ્રેન્ડ પેરેન્ટ્સ તો વિશ્વાસના છે કે ચલો કાલુટીને ખોટું તો નહીં જ શીખવાડે તો એ જો વિશ્વાસ રાખીને કરે તો આમાં બેઝિકલી ઇનસિક્યોરિટી છે બીજું એક પોઝિસિવ જે આપણો નેચર હોય છે એ પોઝિટિવ નેચરના કારણે પણ આ ક્રિએટ થતું હોય છે અને મેઇન વસ્તુ વિશ્વાસનો અભાવ તો વિશ્વાસ મૂકીને જો તમે બાળકને આપો તો એને પ્રેમ પણ એટલો મળશે સંસ્કાર પણ એટલા મળશે કારણ કે અત્યારે આપણે પૈસા કમાઈએ છે કે મારે બાળકનો ઉછેર કરવો છે સારામાં સારી રીતે ઉછેર કરવો છે સારામાં સારી સ્કૂલમાં એડમિશન આપવું છે સારામાં સારી વસ્તુઓ એને લઈને આપી છે તો એના માટે હું પૈસા પ્રોવાઈડ કરી રહી છું જ્યારે ગ્રેન્ડ પેરેન્ટ્સ ને પ્રેમ છે બાળક માટે અને પ્રેમથી ઉપરાંત એમને સંસ્કાર સિંચવા છે એમને વસ્તુઓ નથી આપી બાળકને એટલે આ જે ડિફરન્સ પડે છે કારણ કે બાળક વસ્તુઓ તો પાછળથી મેળવવાનો છે પણ એની સાથેની જે ફિલિંગ છે પોતાના આની લાગણી છે સંસ્કાર સિંચનથી જે બાળક મૂલ્યવાન બને છે તો એમાં જે ડિફરન્સ છે એ આપણે ચોક્કસપણે એક્સેપ્ટ કરવો પડશે અહીંયા મને એક પ્રસંગ યાદ આવે છે જેમ આપ જાણો છો કે હું સ્કૂલમાં ટીચર છું તો અવારનવાર પેરેન્ટ્સ ટીચર્સ મીટિંગ થતી હોય તો હમણાં એક પેરેન્ટની સાથે મળવાનું થયું બાળકને એક કે ફોર્થ સ્ટાન્ડર્ડમાં ભણે છે એટલે પેરેન્ટ્સ મિટિંગમાં ફાધર તો ના આવી શક્યા એકલા મધર આવેલા અને મધર આવતાની સાથે એટલું બધું રડ્યા અમારી સામે કે મેમ હું શું કરું ગમે ત્યાં કોઈ પણ સોશિયલ ગેધરિંગમાં જાઉં છું તો મારું બાળક મારી સાથે રહેતું જ નથી એ દોડી દોડીને મારા રિલેટિવ્સ પાસે જાય અને તમે ઇમેજિન કરો કે હું કોક જગ્યાએ ગઈ હોઉં અને એટલું નાનું બાળક છે એટલે એને આખો દિવસ સાથે લઈને પણ પોસિબલ નથી અને એકદમ છૂટું મૂકી દેવું પણ પોસિબલ ના હોય હું જયારે શોધું ત્યારે કોક દાદાના ખોળામાં જઈને બેઠું હોય ફરી થોડીક વાર પછી એને શોધવાનો ટ્રાય કરું તો કોક બે ત્રણ આંટીઓ બેઠા હોય તો એ આંટીઓ સાથે એને કંઈક વાર્તાલાપ ચાલતો હોય તો એ બાળક પછી મને ખબર પડી કે ન્યુક્લિયર ફેમિલીમાં મોટું થયું છે એનું જે અટેચમેન્ટ છે કે એને એ જે ગ્રેન્ડ પેરેન્ટ નો પ્રેમ જોઈએ છે એને નથી મળ્યો એટલે એ બાળક જ્યાં જ્યાં ગ્રેન્ડ પેરેન્ટ કોઈના પણ દેખાયા એની સાથે જઈને વાત કરે એમના ખોળામાં જઈને બેસી જાય તો કે મેમ આને તમે સમજાવો કોઈના પણ ખોળામાં જઈને બેસી જાય છે કોઈની પણ સાથે જઈને વાત કરે છે એ મૂકું રસ્તા ઉપર આવતા જતા કરે છે તો કે ના તો નથી કરતું સોશિયલ ગેધરિંગમાં ગયા હોય કોઈ ફેમિલી મીટ્સમાં ગયા હોય ને ઘણા રિલેટિવ્સ એવા હોય કે બહુ ક્લોઝ ના હોય આપણે કોક પ્રસંગો પાત જ મળતા હોઈએ તો ત્યારે એવું કરે છે હવે એમાં મધર આટલું બધું રડ્યા પણ એ જે ચાઇલ્ડની જે ફિલિંગ છે એ ખરેખર સમજવા જેવી છે કે બાળક કેમ એવું કરે છે સાચી વાત છે કારણ કે ઘરમાં જે ગ્રેન્ડ પેરેન્ટ્સની એને જે જરૂર છે એને મળતી નથી એટલે હી ઇઝ મિસિંગ તો એ બાળક એવું કરે એમાં એનો કંઈ વાંક નથી જેમ આપણે ગત એપિસોડમાં પણ વાત કરી કે બાળક વાણી અને વ્યવહાર એ પછીથી સમજે છે પહેલા થોટ લેવલ ઉપર અને લેવલ ઉપર એ વધુ સમજે છે હવે કે બેટા હું તારી માં છું અને મારી સાથે જ તારે રહેવાનું તો આ ટેગ કામ નથી કરતા તે વખતે કારણ કે ટેગ તો બહુ પછી એને સમજમાં આવે છે કે આ મારી મા છે કે મારા ફાધર છે કે મારા મારો ભાઈ છે કે બેન છે પણ એની પહેલા એ ચેતના શક્તિ છે જે વાઇબ્રેશન બહુ જલ્દી કેચ કરે છે અને જ્યારે એ તમે કીધું કે થર્ડ ફોર્થ સ્ટેન્ડર્ડ નું બાળક છે કે જ્યારે હજુ એટલા લેયર્સ એની ચેતના ઉપર લાગ્યા નથી તો તે વખતે એ વાઇબ્રેશન જ ફીલ કરે છે એટલે તે વખતે એને સમજાવો કે ફોર્સ થી પણ તમે સાથે રાખો ને તો પણ એ નથી રહેવાનું કે તમે પણ સમજાવી લેશો એઝ અ મેડમ કે ના બેટા આ તારી મધર છે તારે આની સાથે જ રહેવાનું સો મધરના ટેગ કરતા યુ હેવ ટુ બી અ મધર ગીવ અ ફિલિંગ ઓફ અ મધર કારણ કે એ ફિલિંગ સમજે છે એ ટેગ કે શબ્દો કે વાણી નથી સમજતો તે વખતે બાળક એટલે એના માટે જો આપણે વ્યવહારમાં પરિવર્તન કરતા પહેલા મારા વિચારોમાં મારા વાઇબ્રેશન્સમાં હું ચેન્જ કરું તો એટલું જ કમ્ફર્ટેબલી મારી પાસે આવી શકે છે બહુ વિચારવા જેવી બાબત છે સીતાબેન કારણ કે પેરેન્ટિંગ એ ખરેખર બહુ અઘરો રોલ છે આપણને જેટલું સહેલું લાગે છે એટલું છે નહીં આપણે કેટલી બધી તકલીફો વેઠી અને પેરેન્ટિંગ કરતા એમાં આપણે વિચારીએ અને પછી એમ કહીએ કે બાળક તો મોટું થઈ જશે પણ ખરેખર એમ બાળક મોટું નથી થતું અને મોટું થઈ પણ જાય તો પછી બહુ પાછળથી આપણને એનો અહેસાસ થાય છે કે એમાં કંઈક ખૂટે છે એ શું ખૂટે છે તો એ આ પરવરિશનો એક ભાગ છે જે ખૂટી રહ્યો છે એની અંદર એટલે જે જુદા જુદા સંબંધો છે એની જો વેલ્યુ કરીએ આપણે અને એને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપીએ તો બાળકને આ પરવરિશની અંદર આપણે ખરેખર ચાર ચાંદ લગાવી શકીએ છીએ આપના શેરિંગ માટે થેન્ક યુ વેરી મચ ઓમ શાંતિ ઓમ શાંતિ દર્શક મિત્રો સંબંધો તો એવા છે કે જેનું પ્રતિબિંબ આપણે એકબીજામાં જોઈ શકીએ છીએ અને એની જે ઇમ્પ્રેશન છે વર્ષો સુધી આપણા માઇન્ડ ઉપર રહે છે આપણે કેવી રીતે એવી વ્યક્તિ સાથે કેવા સંબંધો રાખ્યા છે એ ઇમ્પોર્ટન્ટ છે આપ એના પર જરા વિચાર કરજો આપના સંબંધો ઉપર થોડો ગૌર કરજો ત્યાં સુધી ફરી મળીશું રજા આપો નમસ્કાર ઓમ શાંતિ જાત સાથે જાત સાથે જાત સાથે જાત સાથે જાત સાધે વાત સાધે